नमस्कार विद्यार्थी मित्रों, आज आप पाठ नौ उपकार हस्ततु कर्तव्य उपकार हस्ततु एट के उपकार करवो ये अपनी फरज है एवं आ पाठ कहीं अपने कहवा मागे छे। मृच्छकटिकम महाकवि शूद्रक विरचित प्रकरण प्रकारनु आ रूपक है। आ रूपक में समाजना सामान्य स्तरना पात्रों ने लईने कविए कथावस्तु छे एनी कल्पना करी अने नाटक छे ए लेवामां आवेलू छे। नायक तरीके गईकालनो धनी अने आजनो दरिद्र एटले के गरीब एवो चारुदत्त छे। नायिका छे ए वसंत सेना नामनी एक धनिक गणिका छे। आ बन्नेना अद्भुत प्रणयनी शूद्रके कल्पेली आ कथा संस्कृत साहित्यनी अजोड़ कथा छे। मृच्छकटिकाना छेला दसमा अंकमांथी आ नाटकनो एक नानो एवो भाग छे ए लेवामां आव्यो छे। राजाना साळा सकारे वसंत सेनाने गुंगळावीने मारी नाखी हती। पोते करेली आ हत्यानो आरोप ते चारुदत्त उपर मूके छे। चारुदत्तने फांसीनी सजा थाय छे પણ નસીબ જોગે વસંત સેના જીવતી હોય છે અને સંજોગા વસાત જ રાજસત્તાનો પલટો થાય છે। વળી ચારુદત્તે નહીં પણ સકારે તેની હત્યાનો પ્રયત્ન કર્યો હતો એ હકીકત પણ બહાર આવે છે, પ્રકાશમાં આવે છે એટલે કે બહાર આવે છે। તેથી હવે સામાન્ય નાગરિક બનેલા સકારની ધરપકડ કરવામાં આવે છે અને ધરપકડ કરાયેલા આ સકારને શું સજા કરવી તે સંદર્ભે જે સંવાદ આલેખાયો છે તે સંપાદિત કરી અહીં પ્રસ્તુત કરવામાં આવેલો છે। સત્તા સ્થાને બેઠેલા દુષ્ટ માણસો થોડા વખત માટે ભલે નિર્દોષને પીડા આપી શકતા હોય પણ છેવટે તો પોતે જ પીડાતા હોય છે કે જે સત્તા ઉપર હોય। ખરાબ માણસો છે ભલે થોડાક વખત માટે બીજાને આપણે નિર્દોષે છતાં પણ આપણે એને દુઃખી કરી સજા કરી શકીએ પણ અંતે શું થાય તો કે એ દુઃખ છે એ આપણે જ ભોગવવાનું આવે છે। વળી સજ્જન માણસ સત્તામાં આવ્યા પછી પોતાનું બુરું કરનાર દુષ્ટ માણસ પ્રત્યે પણ બદલાની ભાવના ક્યારેય રાખતા નથી પરંતુ ક્ષમા અને ઉપકારની ભાવના રાખતા હોય છે એ બોધ આપણને આ સંવાદમાંથી મળે છે। વળી પોતાના મનમાં રહેલા ભાવોને અભિવ્યક્ત કરવા માટે સંસ્કૃતમાં અવયવ પદોનો જે રીતે પ્રયોગ કરવામાં આવે છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે। નેપથ્ય, નેપથ્ય એટલે શું? પડદા પાછળથી। અરે રાષ્ટ્ર શ્યાલક કહ, અરે રાજાના શાળા, શ્યાલક એટલે શાળા, રાષ્ટ્રીય શ્યાલક એટલે રાજાના શાળા, એહી એહી આવ આવ સ્વસ્ય અવિનયસ્ય ફલ મનુભવ, આવ આવ પોતાના સ્વ સ્વસ્ય એટલે પોતાના અવિનયસ્ય અવિનયનું ફલ મનુભવ ફળ ભોગવ સકાર દિશોડ વલોક્ય સમંતતઃ ઉપસ્થિતઃ એસઃ રાષ્ટ્રીય બંધઃ। દિશો વલોક્ય એટલે કે દિશા જોઈને જોવે છે, પછી સમંતઃ ચારે બાજુ, ઉપસ્થિતઃ હાજર રહેલા, એસ આ રાષ્ટ્રીય બંધઃ રાજમાનવ સમુદાય રાજ્યના લોકો, તત્કમિતિ તત્કમિદાનીમ અસરણમ શરણમ પ્રજામિહ એટલે તો અત્યારે તત્કાલીન દિનમાં તો અત્યારે જેનું કોઈ શરણ નથી તેને હું કોને શરણે જાઉં કે અત્યારે મારું તો કોઈ શરણ જ નથી તો હું કોના શરણે જઈશ એમ એવું એ વિચાર છે। કોણ? તો કે સકાર। વિચિંત્યતિ ભવતુ તમેવ શરણ વત્સલમ ગચ્છામિ, વિચિંત્ય એટલે વિચારીને, ભવતુ ભલે, તમેવ તેજ શરણમ વત્સલમ શરણ સ્નેહાળની શરણે જાઓ, ગચ્છામિ એટલે જાઉં, ઇત્યુપસ્તુત્ય આચાર્ય આર્ય ચારુદત્તઃ, આમ પાસે જઈને આર્ય ચારુદત્તને કહે છે। પરિત્રાયાસ્વ પરિત્રાયાસ્વ ઇતિ પાદયોઃ પતતિ, પરિત્રાયાસ એટલે કે બચાવો મને બચાવો, ઇતિ પાદયોઃ પતતિ આમ
કહીને પગમાં પડે છે. પતતી એટલે પડવું ને પાદયું એટલે પગમાં, ઈતિ એટલે આમ, આમ કરીને તે ચારુદત્તના પગમાં પડે છે. સકારઃ, ચારુદત્તમ પ્રતિ એટલે સકાર છે એ ચારુદત્ત તરફ. સોર્યો બેટા, નેપથ્ય એટલે પડદા પાછળથી. આચાર્ય ચારુદત્ત, આચાર્ય ચારુદત્ત. મુચ્ચ, મુચ્ચ એમ છોડો, છોડો. વ્યાયમ પાદયમ એનમ, અમે આને મારી નાખીએ, તમે એને કે રક્ષણ ના આપો, અમે આને મારી નાખીએ છીએ. પડદા પાછળ કે છે એટલે સકાર છે એ ચારુદત્તમ પ્રતિ એટલે ચારુદત્ત પ્રત્યે તરફ જોઈને ગો. અસરણ, શરણ પરિત્રાયાસ્વ એટલે ચારુદત્ત તરફ જોઈને. અરે જેનું કોઈ શરણ, અશરણમ ભો એટલે જુઓ, જેનું કોઈ શરણ નથી તેવા શરણે આવેલાની રક્ષા કરો. ચારુદત્ત સાનુ કંપમ, અહહ એટલે ચારુદત્ત દયા સાથે કહે છે. સાનુ આમ કંપમ એટલે દયા સાથે, અહહ અરે રે. અભયમ અભયમ શરણાગતસ્ય, શરણે આવેલાનું અભય થાવો, અભય થાવો. સર્વાલિક સાવેગમ એટલે ગુસ્સા સાથે, સર્વાલિક છે ગુસ્સા સાથે જ કે આહા. અપનીયતામ અયમ ચારુદત્ત પશ્ચાત, અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ, પાસેથી દૂર લઈ જાઓ. ચારુદત્તમ પ્રતિ ચારુદત્ત તરફ અથવા ચારુદત્ત પ્રત્યે. નનુચ્યાતામ કિમસ્ય પાપસ્ય અનુષ્ઠિયાતમિતિ, ખરેખર બોલો આ પાપનું. નનુચિતામ એટલે ખરેખર, કિમસ્ય શું, પાપસ્ય પાપનું, અનિષ્ઠિયામિતિ કરવામાં આવે, ખરેખર બોલો કે આ પાપીનું શું કરવું જોઈએ આપણે. અકર્ષતુ સુબદ્ધેવેનમ સ્વાભિહ સંખ્યાધતામ અથ સુલેવા તિષ્ઠાતમેષ પાટયતામ ક્રક્રકચેનવા. અકર્ષંતુ એટલે મજબૂત બંધન વડે, સુબંધેવેન બંધન વડે, સ્વભી બાંધીને, સંઘાતામ અય ખેંચવામાં આવે. સુલેવા તિષ્ઠામેષે પાટય ક્રકચેનવા, કૂતરાઓમાં ખવડાવી દેવામાં આવે. સંઘતામ અથ સ્વભિહ એટલે કૂતરાઓને ખવડાવી દેવામાં આવે. પછી સુલેવા તિષ્ઠામેષ, સૂળી પર ચડાવવામાં આવે. પાટયતા ક્રકચિનવા અથવા તો કરવત વડે એને કાપી નાખવામાં આવે. ચારુદત્ત એટલે ચારુદત્ત કહે છે, કિમહમ યદિ બ્રવિમી તત ક્રિયતે. ચારુદત્ત કહે છે, કિમહમ શું હું જે, યદ જે, બ્રવિમમ કહું છું, તત તે ક્રિયતે કરાય છે, હું જે કહું છું તે કરાય છે. સર્વાલિક કોતદ્રસંદે, એમાં શી શંકા છે. સકાર ભટ્ટારક ચારુદત્ત શરણાગતો દસ્મિ એટલે સકાર શું કહે છે, ભદ્રારક આર્ય ચારુદત્ત હું શરણાગત દોસ્મિ તમારા શરણે આવ્યો છું. યતવ સદ્રશમ તત પરિત્રાયાસ્વ તો મને બચાવો. યતવ સદ્રશમ તત્કુરુ, યત અથવા જે યોગ્ય લાગે તે કરો. પુનર ઈદ્રશમ કરિષ્યામિ, ફરી હું આવું નહીં કરું. નેપથ્યે એટલે પડદા પાછળથી. પૌરાહ વ્યા પાદયત, નગરજનો મારી નાખો એવું કહે છે. કિનિમિત્તમ પાતકી જીવ્યતે, આ પાપીને શા માટે જીવાડી રાખવો જોઈએ કે. સર્વાલિક અરે રે. અપનયત શું કહે છે, અરે રે દૂર લઈ જાઓ. અપનયત એટલે આને દૂર લઈ જાઓ. આચાર્ય આર્ય ચારુદત્ત આજ્ઞાપ્યાતામ કિમસ્ય પાપસ્ય અનુષ્ઠિયતામ, આર્ય ચારુદત્ત આજ્ઞા આપો. આજ્ઞાપ્યાતમ એટલે આજ્ઞા આપો. કિમસ્ય શું કરવું, પાપસ્ય આ પાપીનું શું કરવામાં આવે. ચારુદત્ત કિમહમ,
चारुदस्सु के छे की मह यद ब्रवीमिक तत्क्रियते। चारुदत्त के छे हूँ सु हूँ छे कहूँ छू ते कराय छे। सर्वालिक के कोद्रत्र संदेह एमा कई शंका छे। चारुदत्त सत्यम साचे छे। चारुदत्त यद्ययम शीघ्रमयम એટલે ચારુદત્ત શું કે છે સાચે જ સત્યમ સાચે યદ્યવેમ જો એમ હોય તો ઝડપથી શીઘ્રમયમ ઝડપથી સર્વાલિક કિમ હંતાયામ શું મારી નાખવામાં આવે। ચારુદત્ત નહીં નહીં મુચ્યાતામ ના ના એને છોડી દો કે કિમર્થમ સર્વાલિક કિમર્થમ સર્વાલિક કે છે શા માટે। चारुदत्त शत्रुः कृतापराधः शरणमुपेत्य पादयोः पतितः। એટલે ચારુદત્ત કે છે કે અપરાધ કરેલો દુશ્મન પણ જો શરણે આવી અને ચરણોમાં પડે શસ્ત્રેણ ન હંતવ્યઃ તેને શસ્ત્રથી હણવો જોઈએ નહીં એટલે કે તેને આપણે મારી નાખવો ન જોઈએ। જે આપણા શરણે આવેલો છે એ આપણો દુશ્મન કદાચ હોય તો પણ આપણે એને શરણ આપવું જોઈએ। સર્વાલિક એવમ તહિર સ્વભિહ ખાદ્યતામાં એમ છે તો કૂતરાઓમાં ખવડાવી દો ને કે આપણે સુઈ કે આપણા શરણે આવેલો છે ને આપણે મૂકી દીધો આપણે એને શરણ આપી દીધો હવે એમનું જે થાય। ચારુદત્ત નહીં નહીં ના ના ઉપકાર હસ્ત તું કર્તવ્ય ઉપકારથી એને હણવો જોઈએ। સર્વાલિક અહો આશ્ચર્યમ કેમ કરો મે વદતાવર્ય અરે નવાય હું શું કરું કે આપ શ્રી જ કહો। તન્મુચ્યતાએ ચારુદત્ત શું કે છે તન્મુચ્યતામ તો છોડી દે એને। સર્વાલિક મુક્ત ભવતુ મુક્ત થઈ જા। સકાર આશ્ચર્યમ આશ્ચર્ય સાથે નવાઈ સાથે પ્રત્યુ જીવિતો દસમી જીવાડી દેવામાં આવ્યો મને જીવાડી દેવામાં આવ્યો। ઇતિ પુરુષે સહ નિષ્ક્રાંતઃ આમ કહીને પુરુષોની સાથે નીકળે છે। અહીંયા આપણો આ નવમો પાઠ વિડીયો લેક્ચરમાં પૂરો થયો। અસ્તુ નમસ્કાર થેન્ક યુ।